કપરાડા તાલુકા આંબા જંગલના મોમટે ફળિયામાં સગા દીકરાએ પોતાની જનેતા માતા ઉપર ડાકણનું વહેમ રાખી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે। 31 વર્ષીય આરોપી પુત્ર સતીશ અને તેમની પત્ની રવિવારે ખેતરમાં કામ કરવા ગયા હતા। ખેતરથી ઘરે પરત આવતા પોલીસના જણાવ્યા અનુસાર માતા પથારી વર્ષ હોવાથી કામ કરી શકે એમ નહોતી। પુત્ર પાસે જમવાનું માંગતા દારૂના નશામાં ધૂત પુત્રએ ઉશ્કેરાઈને માતાને માથાના ભાગે લાકડાનો ફટકો મારી હત્યા કરી નાખી હતી। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચેક કરતા લાકડાના ફટકા મળી આવ્યા હતા અને આરોપીની ધરપકડ કરી હતી। હત્યા કર્યા બાદ આરોપી પુત્ર સતીશ ખુદ પોતે ગામમાં કહેતો ફરતો હતો કે મારી માતાને મેં મારી નાખી છે, એવો બૂમો પાડીને લોકોને જણાવતો હતો। દીકરાએ માતાની હત્યા કરી નશામાં ધૂત પુત્રએ માતાને મોતને ઘાટ ઉતારી માતા સાડીબેન ચૌધરી ઘરમાં સાંજના ઘરમાં એકલી હતી। તે દરમિયાન નશામાં ધૂત પુત્ર સતીશ ચૌધરીએ પોતાની માતાને ડાકણનું વહેમ રાખી લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો। લોકચર્ચા એવી વાતો પણ બહાર આવી છે કે પુત્રને માતાને ડાકણનું વહેમ રાખી મોતને ઘાટ ઉતાર્યું છે। ઘટના એવી છે કે આંબા જંગલમાં રહેતા એક સતીશભાઈ કરીને છે, એની માતા સાળીબેન અને એની પત્ની યમુનાબેન સાથે રહે છે। ગઈકાલે મોડી રાત્રે એમને પોલીસને ખબર પડી કે આ સાળીબેન છે, એમનું મર્ડર થયું છે। પોલીસ ઘટના સ્થળે ગઈ અને હકીકતમાં સાચી મળી કે સાળીબેનની હત્યા થઈ છે, જેની કમળાબેનની ફરિયાદ લઈ અને આ બાબતે ગુનો દાખલ કરેલો છે। આરોપીને શોધતા એ મળી આવેલ છે અને એની કોરોના ટેસ્ટ કરી અને આજ રોજ એની ધરપકડ કરી છે। આ આંબા જંગલમાં જે મરણ જનાર છે સાળીબેન, એના દીકરા સતીશ અને એની વહુ જમના સાથે રહે છે। સાળીબેન ઉંમર વર્ષ 72 ને 6 મહિના પહેલાં પેરાલિસિસનો એટેક આવ્યો, એટલે શરીરનું આખું જમણું અંગ ખોટું થઈ જતા એ પથારીમાં પડ્યા રહેતા। બનાવના દિવસે રાત્રે 8:30 વાગે એણે આ જે આરોપી છે સતીશ એની પાસે ખાવાનું માંગ્યું, કેમકે પોતે ખાવાનું બનાવવા માટે અસમર્થ હતા। એટલે એણે એને પત્નીને ફોન કરીને કહ્યું, એ પત્ની પણ બહાર હતી, કે તું આવે તો જમવાનું લેતી આવજે। પણ એ દરમિયાન ફરીવાર માંગતા કે બીજા કોઈ કારણસર આ ફરિયાદ આરોપી છે એને ગુસ્સો આવેલ અને ત્યાં લાકડું પડ્યું હતું ઘરમાં, એ લાકડું આ સાળીબેનના મોઢા પર ને માથા પર વાગતા એને ઈજા થતાં આ જે સાળીબેન છે એનું અવસાન થયું। જો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ કપરાડા। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્યડે.com આઝાદી સમાચારોની।